શ્રી હરિચરિત્રામૃત સાગર પુરદસમું તરંગ 35મું સંતોએ કીર્તન ગાન કર્યું અને સમાધિની રીતનું વર્ણન કર્યું. એ પ્રસંગ આ તરંગમાં આદિગુરુ આધારાનંદ સ્વામી વર્ણન કરી રહ્યા છે. હરિજન પૂજા કર રહે સંજા વખત ભઈ જો. ચાલુ કથાનો પ્રસંગ થોડો વિચારી લઈએ. ભુજમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન છે, રંગોત્સવ કર્યો છે, સ્નાન કરી સંતો ભક્તોની અદ્ભુત સભા થઈ છે. ભગવાન શ્રીહરિએ સભામાં દિવ્ય ભાવની અદ્ભુત વાતો કરી છે. અનેક ભક્તો અનેક પ્રકારની ભેટ લઈને આવ્યા છે. આટલી મોટી ભીડ હોવા છતાં ભક્તો ભગવાનની પૂજા ખૂબ મર્યાદા રાખીને, ડિસિપ્લિન રાખીને કરે છે. આ ડિસિપ્લિનની વાત તમે બધાએ સાંભળી હશે, ધક્કા મૂકી નથી કરતા. જે ભક્તોને બોલાવવામાં આવે તે ભક્તો જ આવી રહ્યા છે. પોતપોતાના ગામના ભક્તો સાથે મળીને, ભેગા મળીને પૂજા કરવા આવી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની બે બાબત. એક, આ સંપ્રદાયમાં આસ્થા. દરેકને ભગવાન, ભગવાનના એકાંતિક સંતમાં આસ્થા જે છે અદ્ભુત છે. અને આ સંપ્રદાયની વ્યવસ્થા, તિલક ચાંદલાની રીતભાત કરોડો માણસોની એક સરખી, સવારની પ્રાતઃ પૂજા કરોડો માણસોની એક સરખી, વચનામૃત એક સરખું, શિક્ષાપત્રી એક સરખી, આચાર વ્યવહાર અને વિચાર ત્રણે ત્રણમાં ભગવાન સ્વામિનારાયણે આટલું મોટું ક્રાંતિકારી કામ કર્યું છે. આવી રીતે ભક્તો પૂજા કરે છે. હરિજન પૂજા કર રહે સંજા વખત ભઈ જોવું, મસાલ આયે તે હિ વારહી જન ઉભે ભયે સોવું, બિલોરે જા રહી જીતને હાંડી જે તિરહાય, પ્રગટાયે તત છીન સબ શોભા રહે અતિ છાય. હરિભક્તોએ પૂજા કરી ત્યારે સંધ્યા સમય થઈ રહ્યો. પ્રગટાવેલી મસાલો ત્યાં આવી અને ભક્તજનો સૌ ઊભા થયા. બિલોરી ઝાડમાં અને કાચની હાંડીઓમાં તત્કાળ સર્વ દીવાઓ પ્રગટાવ્યા. તેની શોભા ચો તરફ છવાઈ ગઈ. હરિભક્તો અને સંતો સૌ સાથે મળીને સંધ્યા આરતી બોલવા લાગ્યા. જય 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 આધાર પુરુષોત્તમ, જય 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 અક્ષરપતિ, જય જય, આ રીતે બોલ્યા. પછી અત્યંત પ્રેમરસમાં તરબોળ થઈ હાથની તાળીઓ પાડી નારાયણ ધૂન્ય કરવા લાગ્યા. શ્રીહરિ હિંડોળામાં ઊભા થઈને ભગવાનની ધૂન થઈને, વચનામૃતમાં મહારાજ એમ કહે, ભગવાનની ધૂન થતી હોય ને ત્યારે અમે પણ એવા દીવાના થઈ જઈએ. આવો શબ્દ મહારાજે વાપર્યો, અમે એવા દીવાના થઈ જઈએ કે તાળી પાડી ઉચ્ચ સ્વરે કરીને ભગવાનની ધૂન કરીએ. અને તાળી તો કેવી પાડીએ? બીજા વચનામૃતમાં મહારાજે વાત કરી, જાણે કે હાથની હથેળીઓ ફાટી જાય ને આવી તાળી પાડીએ. આપણે ધૂનમાં ક્યારે આવા દીવાના થયા છીએ? આપણે ધૂનમાં ક્યારે આવા મસ્તાના બન્યા છીએ? જગતમાં દીવાના બન્યા હશું. જગતના ફેલ ફતૂર નાચ ગાન એમાં આપણે ઘણીવાર મસ્તાના બન્યા હશીએ. ભગવાન શ્રીહરિ હિંડોળામાં ઊભા થયા, સ્વયં ધૂન કરવા લાગ્યા. બે ઘડી સુધી મહારાજે ધૂન કરી અને કરાવી, એટલે કે 48 મિનિટ સુધી મહારાજે ધૂન કરી. તેનો ધ્વનિ ત્રણે લોકમાં બધે વ્યાપી ગયો. અનુપમ એવું સ્વામિનારાયણ નામ સાંભળીને દેવરાજ ઇન્દ્ર આશ્ચર્યચકિત થઈ ગયા. હવે આધારાનંદ સ્વામી લખે છે. હવે સ્વામી કથાના મધ્યભાગમાં પ્રસંગની પુષ્ટિ કરવા માટે હવે સ્વામી જે લખે છે સાંભળજો. ભગવાનના નામ તો અનંત છે, તે નામો એક એકથી સરસ છે. ભગવાનના જેટલા નામ છે બધા નામ મહાન છે. ભગવાનને જે જે
શબ્દનો સંબંધ થયો છે ને એ શબ્દ બધા મંત્ર બની ગયા છે. જે કોઈ મંત્ર છે ને મુક્તિને આપનારો છે. પરંતુ સ્વામી કહે છે, જે સો સમય તિહા તે સે નામા, જે સો સમય તિહા તે સે નામા, શ્રીહરિ પ્રગટ કરે સુખધામા, શ્રીહરિ પ્રગટ કરે સુખધામા. સ્વામિનારાયણ નામ વિખ્યાતા, સ્વામિનારાયણ એ નામ વિખ્યાતા, જામે રહે સબ નામ અબ આતા. કેટલી અદ્ભુત વાત, કેટલી અદ્ભુત વાત. સુખધામ, શ્રીહરિ જેવો સમય તેવા નામોને પ્રગટ કરતા હતા. બાળક હતા ઘનશ્યામ, આવું નામ પડ્યું. માર્કંડેય મુનિ આવ્યા, હરિ કૃષ્ણ નામ આપ્યું. ગૃહત્યાગ કરી વન વિચરણ કરવા નીકળ્યા, જંગલના જોગીઓએ જાણ્યું આ તો મહાયોગી છે, નીલકંઠ નામ આપ્યું. મુનિવર્ય મુક્તાનંદ સ્વામીએ ઘણા બધા નામ સાંભળી હસતા હસતા કહ્યું, યોગીરાજ એસા હૈ તો આપ સરજુ કે કિનારે સે આયે હે, એટલે મેં આપકો સરજુદાસ કહુંગા. સરજુદાસ નામ પાડ્યું સ્વામીએ પણ. રામાનંદ સ્વામીએ દીક્ષા આપી, સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ, આવું નામ પાડ્યું. ભગવાનના અનેક નામો છે. સ્વામિનારાયણ નામ પ્રસિદ્ધ હતું, જેમાં હવે બીજા બધા જ નામો આવી રહ્યા હતા. એમાં પણ શ્રીહરિના સ્વમુખે આ બ્રહ્માંડમાં કોઈ મંત્ર પ્રગટ થયો હોય તો એ મહામંત્ર છે સ્વામિનારાયણ. માટે તે એક નામનો જ્યારે જપ કરવામાં આવે ત્યારે બીજો કોઈ નામ તેનાથી બહાર રહેતો નથી. જે ભક્તો એવો પ્રતાપ જાણતા હતા તેઓ તો સ્વામિનારાયણ મંત્રને જ બોલતા હતા. બીજા નામોમાં સ્વામિનારાયણ નામનો અને બીજા બધા નામોનો પ્રતાપ આવતો નહીં. જેને આવું જ્ઞાન ન હતું તેઓ બીજા નામોને અધિક માનતા હતા. એવા પણ હતા જે બીજા નામનું ભજન કરતા હતા. ભગવાનના નામ એનાથી કામ તો થાય જ છે. સ્વામી કેટલી અદ્ભુત અને સમજવા જેવી વાત લખે છે. જેને જે અવતારનો યોગ થયો હોય તેમાં તેમને પ્રેમરસ થયો હોય, ભલે બધા નામ એકના એક જ હોય, તો પણ જેને જેમાં પ્રેમરસ લાગ્યો હોય તેને તે સિવાયના બીજા નામોમાં તેવો રસ આવતો નથી. જીવ પ્રાણી માત્રની આ એક પરિસ્થિતિ હોય છે, એને જે નામમાં જે અવતારમાં એકવાર પ્રેમ બેસી જાય ને પછી એ પ્રેમ બદલાવો ને એ ઘેર બદલવીને એ બહુ કપરું હોય છે. બધા ભક્તો એકના એક નામનું રટણ કરતા રહે તો પરમાત્માએ હાલ અવતાર ધર્યો છે તેની ખબર કેમ પડે? એટલે દરેક ભક્તોનો એવો મત છે કે હું જે મતને હાલ માનું છું તે કંઈ નવીન મત પણ નથી. કેમ જે મનુષ્યોને આવી સમજણ નથી તેને પ્રગટ શ્રીહરિના ભગવાનપણાનો નિશ્ચય જ હોતો નથી. જેને જે નામ મળ્યું છે, જેને જે નામમાં જે અવતારમાં પ્રીતિ થઈ છે, તે નામને તે અવતારને મહાન જાણે છે, એનું જ નામ નિશ્ચય છે. બિન સમજ જન જે તે રહાય, સમજણ વિનાનો જે જીવ છે, સમજણ કેવી? આવી સમજણ. પ્રગટ હરિ કો ન નિશ્ચેતાય, જેને પ્રગટ શ્રીહરિના ભગવાનપણાનો નિશ્ચય નથી એને સમજણ નથી. બિન સમજ જન જે તે રહાય, પ્રગટ હરે કો ન નિશ્ચેતાય, પ્રગટ હિ કો નામ હિ લે તે, પ્રગટ હિ કો નામ હિ લે તે, તાકુ લાજ અતિ લગત કે તે. તેમાં કેટલાક તો પ્રગટ બિરાજતા શ્રીહરિનું સ્વામિનારાયણ એવું નામ લેતા પણ શરમાતા હતા. આવા પણ ઘણા હતા જેને પ્રગટ શ્રીહરિ મળ્યા છે તેમનું જે સ્વામિનારાયણ એવું નામ લે છે તેને દિન પ્રતિદિન અત્યંત આનંદ થાય છે. સ્વામીએ ટૂંકમાં અને સંક્ષેપમાં વાત કરી દીધી.
કહેવાનું ઘણું બધું કહી દીધું. માણસ જે જેને ભજે છે ને એમાં કોઈ વાંધો નથી, પણ એકનું ભજન કરવાનું અને 18ની નિંદા કરવાની, 18ની ટીકા કરવાની, એમાં જીવ કોઈ પણ પડે છે ને એનો અનંત જન્મે પણ મોક્ષ નથી થતો. હું ઘણીવાર વાત કરું છું, ગુણાત્યાનંદ સ્વામી એમ કહે, ત્રણ પ્રકારનો કુસંગ છે. જગતનો કુસંગ જેને આપણે જાણીએ છીએ, કોઈ વ્યસની છે, ફેલફતુરવાળો માણસ છે, ખોટું કરનાર છે, અનાચારી છે, માંસાહારી છે, અત્યાચારી છે, આ બધા પાપો, એના કરતાં હજાર ગણો ખતરનાક છે સત્સંગનો કુસંગ. અમે હમણાં ફ્લોરિડામાં છીએ, ત્યાં નવું મંદિર શરૂ થઈ રહ્યું છે, નવા નવા ભક્તો આવી રહ્યા છે, પણ એ ભક્તો સાથે બેસું ને એમની હૃદયની પીડા સાંભળું ને, કોઈ મંદિરે આવ્યા હોય એને બીજા સત્સંગી મળે એટલે બહુ પ્રેમથી શું કહે ખબર, ભગત તમે ત્યાં મંદિરે જાઓ છો ને તમારું કલ્યાણ નહીં થયેલો. કોઈ થિયેટરમાં જતો હોય એને રોકવો જોઈએ, કોઈ માંસાહાર કરવા જતો હોય એને રોકવો જોઈએ, પણ આજે એક હરિભક્ત બીજા હરિભક્તને ક્યાંથી રોકે છે? અને કલ્યાણના નામે, મોક્ષના નામે, વચનામૃતના સંદર્ભો તોડી ફોડીને, શિક્ષાપત્રની વાત તોડી ફોડીને કેવી રીતે મરોડીને માણસો દુઃખની વાત થાય, આવી કેવી પડે છે વાત? અહીં ન્યૂજર્સી મંદિરમાં એકવાર એક બહુ સારા હરિભક્ત આવ્યા, બહુ ઉતાવળમાં હતા. સ્વામી હું નીકળી જાઉં, સંતો પ્રસાદ ભરતા હતા, સ્વામી ફટોફટ કરજો. અમને કંઈ સમજાણું નહીં. પછી ખબર પડી એમની જોડે એમના જમાઈ આવેલા એમને દર્શન કરાવવા માટે, જમાઈ બહાર ઉભેલા. મેં કીધું જમાઈ કેમ અંદર ના આવ્યા? મન કે નહીં આવે. આપણા ભીખુદાદા ઘનશ્યામ દાદા બંને હતા, સત્સંગી નથી, સત્સંગી તો છે ને, પણ એને પૂર્વગ્રહ છે કે આ મંદિરમાં તો પગ ન મૂકું. શું કપાળમાં ચાંદલો કરવાથી કે ગળામાં કંઠી પહેરવાથી કલ્યાણ થઈ જશે? પ્રગટ ભગવાનનો નિશ્ચય છે જ કલ્યાણનું ઉત્તમ સાધન છે. અને જેને ભગવાનનો નિશ્ચય થાય ને, સિયારામ મય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. એકવાર જેને ભગવાનનો નિશ્ચય થાય ને એને જીવ પ્રાણી માત્રમાં સદભાવ જાગે છે. સદભાવ સુની ચેવ સ્વપાકે ચ પંડિતઃ સમદર્શિનઃ. કૂતરામાં, ગાયોમાં, ભેંસોમાં, પશુમાં, પંખીમાં, બધી જગ્યાએ, માણસની ક્યાં વાત કરો, સત્સંગનો કુસંગ એટલો ખતરનાક છે. બે પ્રકારની વાત આપણે વારંવાર સાંભળી છે. એક પક્ષ એવો છે જે એમ માને છે મારું એટલું સારું, આને જ અભિમાન કહેવાય. આ ગર્વ છે, ગર્વ. ગર્વ સર્વનો વિનાશ કરે છે. મારું એટલું જ સારું. અને બીજી એક બાબત સમજણ એવી છે, સારું એટલું મારું, આનું નામ સમજણ છે. મારું એટલું જ સારું, મારું એટલું જ સાચું, હું માનું છું એ જ સાચું, કલ્યાણ મારું જ થવાનું છે. હું જે મંદિરે જાઉં છું એ મંદિરે કોઈ આવે તો જ કલ્યાણ થાય, હું જે સ્વામી પાસે બેસું છું એ સ્વામી પાસે કોઈ બેસે તો જ કલ્યાણ થાય, હું જેવી રીતે ભગવાનને માનું છું, ભજું છું, એવી રીતે કોઈ માને કે ભજે તો જ કલ્યાણ થાય, બીજા બધા નરકમાં જવાના. આ સમજણ, મારે આટલા આકરા શબ્દ ન બોલવા જોઈએ, પણ શું કરું, શાસ્ત્ર ઉપર બેઠો છું, એ કડવી વાત પણ કેવી પડે. આધારાનંદ સ્વામીએ ટૂંકમાં વાત લખી નાખી, સ્વામીનો હૃદયનું ભાવ જો સમજી શકો ને તો આ વિચારધારા એક આતંકવાદની વિચારધારા છે. સત્સંગનો કુસંગ. માછલી લડે ને તો બકરા જોડે, કૂતરા જોડે ન લડે, માછલી જોડે જ લડે. એમાં જે ભક્ત ભક્તના પગ કાપી રહ્યા છે, સત્સંગી સત્સંગીના પગ કાપી રહ્યા છે, આ જે સત્સંગનો કુસંગ છે ને, સાધુ સાધુનો દ્રોહ કરી રહ્યા છે, હરિભક્તો હરિભક્તોનો દ્રોહ કરી રહ્યા છે, આ જે કુસંગ છે ને આનાથી આપણે બચવું પડશે. સાગરમાં હમણાં જ વાત આવી હતી, સંતોની પૂજા થઈ,
હરિભક્તો શક્તિ પ્રમાણે પૂજા કરતા હતા, ધોતિયા ઓઢાડતા હતા. એમાં એક સંતની પૂજા થાય, એકની વિશેષ પૂજા થાય. અમુક સંત એવા હતા જેને એક પણ વસ્ત્ર ધોતી ઓઢાડવામાં નહોતી આવી, તેમ છતાંય સંતો સમજણથી એમ માનતા હતા આ એક સંતની પૂજા થઈ એમાં અમારી બધાની પૂજા આવી ગઈ. અને આવું હોય એને જ સંત કહેવાય. રાગ અને દ્વેષથી સળગતો હોય ને, બીજાની પૂજા જોઈ બળતરા કરતો હોય ને, એ સંત કેમ કહેવાય? સંત બનવા માટે, સત્સંગી બનવા માટે આપણે ઘણી બધી યાત્રા કાપવી પડશે. નિંદા, ટીકા, મારું તારું, પક્ષા પક્ષી, રાગ દ્વેષ, એમાંથી બહાર નીકળવાની બહુ જરૂર છે. ફ્લોરિડામાં મારે 5-6 ઘટના એવી ઘટી ગઈ. કોઈ મંદિરે આવે, 2-5 દિવસ થાય, 2-4 અઠવાડિયા થાય, કોઈકને ખબર પડે, એક જણ બે જણ એને ચોક્કસ સલાહ આપવા આવે, એના કલ્યાણની ચિંતા કરતા હોય એવી સલાહ વાત કરે, આપણને દુઃખ થાય. લોકોને સાચો માર્ગ બતાવવો જોઈએ, પણ લોકો સાચા માર્ગેથી પાછા વાળી, કોઈ ખોટું કરે છે, ખોટું ખાય છે, ખોટું જુએ છે, એમાંથી કોઈ રોકતા નથી. સત્યના માર્ગે કોઈ ચાલે છે ત્યાંથી ટાટિયા ખેંચનારા બહુ નીકળી પડ્યા છે. કળિયુગ એટલે તો ફાવી ગયો છે. વાલા ભક્તો, દુનિયાને જે કરવું હોય તે કરે, આપણાથી આવી ભૂલ ન થાય, આપણાથી આવી કોઈ નિંદા ટીકા ભૂલથી ન થઈ જાય. કોઈ બિચારો રામનો ભક્ત છે, રામને ભજે. કોઈ કૃષ્ણનો ભક્ત છે, કૃષ્ણને ભજે. સ્વામીએ લખ્યું, જેને જે અવતારમાં પ્રેમ છે તે તે અવતારની પૂજા કરે, એમાં એને પ્રેમ થાય, તેને તેને તે પ્રાપ્તિ થવાની છે. અને આ સ્વામિનારાયણ મંત્ર છે, મહાપ્રતાપી છે, બળિયો છે, આ સર્વોપરી છે. આ મંત્રનું જે ભજન કરે છે એ ભગવાન સુધી પહોંચે છે. પણ તેમ છતાં ઘણા આ મંત્રને નથી ભજતા. પ્રગટ ભગવાનનો યોગ છે, આ મંત્રનો યોગ છે, તેમ છતાં આ ભગવાનના જ બીજા નામ જપે છે. મહારાજના સમયમાં આપણને ખબર છે, ગઢાળીના આંબા શેઠ, એણે એક નવું નામ પાડેલું, ન્યાલકરણ. અને શ્રીજી મહારાજને હંમેશા એ નામથી જ બોલાવતા. સમજણ જીવનમાં કેળવવી બહુ જરૂરી છે. સ્વામીએ આ સમજણની વાત, ભગવાનનું નામ જપ એના મહિમાની વાત કરી. તે સુખને તો તે અનુભવ કરનારા જાણતા હોય છે. પ્રગટ બિરાજતા શ્રીહરિના સ્વરૂપનો નિશ્ચય જેને થયો ન હોય, એવા જે હોય તેઓ બીજી બધી રીતે હોશિયાર હોવા છતાં મોક્ષની બાબતમાં અંધ ગણાય છે, કે આગળ નથી વધી શકતા. આવી રીતે ધૂન થઈ અને સ્વામીએ ભગવાનના નામ જપનો મહિમા લખ્યો. આપ સૌ કોઈ ભક્તોને ફરીવાર આ કળિયુગમાં 3 પ્રકારના કુસંગને ઓળખીએ. ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યા, જગતનો કુસંગ આપણે જાણીએ છીએ, એના કરતાં 100 ગણો 1000 ગણો ખતરનાક સત્સંગનો કુસંગ, એના કરતાં 1 કરોડ ગણો ખતરનાક અંદરનો કુસંગ, એટલે મન ઇન્દ્રિયોનો કુસંગ. માણસ માત્રના મનમાં મલિન તત્વો જ પડ્યા છે, માયામાંથી બન્યું છે ને મન. સારા વિચાર, સવળા વિચાર કોઈને ન આવે. આજે એક હરિભક્તનો ફોન આવ્યો હતો, મને સહજ એમણે પૂછ્યું. એમની વાત સહજ હતી, પણ આ પ્રેરણા માટે કહું છું. મને કે, સ્વામી ભીખુદાદા કંઈ બીમાર પડી ગયા? મેં કીધું, કેમ ભગત, તમે કંઈ સાંભળ્યું? મને કે, ના ના, હમણાં દેખાતા નથી. એટલે જોયું, આપણા મનમાં શંકા કુશંકા બધું જ નેગેટિવ દિશામાં થાય છે. નક્કામા નબળા નેગેટિવ વિચારો. મારે દાદા સાથે સવારે વાત થઈ ગઈ એટલે મને પાક્કી ખાતરી જ હતી. મેં ખાતરીપૂર્વક એમને સમજાવી દીધા. પણ કહેવાનું એ કે જો આવી ખાતરી ન હોય તો, કોરોના વાયરસ ચાલે છે, ભીખુદાદા હમણાં દેખાતા નથી, એક ભગત બીજાને કહે, બીજા ભગત ત્રીજાને કહે, કોઈક મીઠું ઉમેરે, કોઈક મરચું ઉમેરે, કોઈક દાળ નાખે, કોઈક એમ કરતાં કરતાં એનું રૂપ રંગ કેટલું વિકૃત થઈ જતું હોય છે. તલનું તાળ થાય, રજનું ગજ થાય, વાતનું વતેસર થાય, આમ જ થાય છે. ક્યારેય પણ શંકાશીલ બનીને જીવવું જ ન જોઈએ. તમને ભીખુદાદા બીમાર છે એ જાણવું છે, સીધું ભીખુદાદાને ફોન કરો. સ્વામીને શા માટે મીડિયેટર બનાવો છો? હું કહેવા એ માગું છું, અમેરિકામાં એક બહુ સરસ કહેવત છે, નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. આ લોકો દરેક વાતમાં પોઝિટિવ હોય છે, દરેક વાતમાં. આપણા દાસકાકા આ કહેવત વારંવાર બોલે,
બહુ મજાની એમની રમૂજ મને ગમી ગઈ. મને કહે કે નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. અમેરિકામાં કોઈક દીકરો દૂર જાય અને પપ્પાને ફોન ન કરે એટલે મમ્મી પપ્પા એમ વિચારે નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. એ ફોન નથી કરતો એનો મતલબ એ બરાબર સેટ થઈ ગયો હશે. અને આપણા લોકો અવળું વિચારે. કોઈ પણ ઘટનામાં ઓલવેજ બી પોઝિટિવ, ઓલવેજ બી પ્રેક્ટિકલ અને ઓલવેજ બી પોલાઇટ. આ ત્રણ એટલી સરસ સમજવા જેવી, જીવનમાં ઉતારવા જેવી બાબત છે. ક્યારેક તમને પ્રેઝન્ટેશન દ્વારા, વિડીયો ઓડિયો દ્વારા સમજાવીશું. બસ નિંદા ટીકામાંથી, નબળા વિચારોમાંથી, આ બધી વાતમાંથી આપણે બહાર નીકળીએ. કરવા જેવું શું છે? કળિયુગમાં એક જ કામ કરવા જેવું છે. નહીં કલી કરમ ન ભગતિ વિવેકુ, એ રામ નામ અવલંબન એકુ, ઉલટ નામ જપત જગ જાના, વાલ્મીકિ ભયે બ્રહ્મ સમાના. તુલસીદાસજી મહારાજ એમ કહે છે, કળિયુગના જીવો માટે એક જ કામ સર્વોપરી છે. એક જ કામ કળિયુગના માણસોએ કરવું જોઈએ. કયું નામ? ભગવાનનું ભજન કરો. ભગવાનનું જેટલું બને એટલું નામ લો. કુથલીમાંથી બહાર નીકળો, નિંદા ટીકામાંથી બહાર નીકળો, મારા તારામાંથી બહાર નીકળો. સાંભળો શ્રીમદ ભાગવત. ભાગવતજીમાં કલ્યાણકારી ગ્રંથોમાં શ્રીજી મહારાજે જેને મોખરે સ્થાન આપ્યું છે, ભારતની સંસ્કૃતિનો જે પ્રાણ સ્તંભ કહેવાય એવો શ્રીમદ ભાગવત ગ્રંથ, ભગવાન વ્યાસ એના છેલ્લા સ્કંદ એટલે 12મા સ્કંદની અંદર છેલ્લા અધ્યાયમાં છેલ્લામાં છેલ્લો શ્લોક લખે છે. આટલી બધી ભગવાનની મહિમાની, ચરિત્રોની, નિશ્ચયની અદ્ભુત વાતો કરી છેલ્લે લખે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાસનમ. ભગવાન વ્યાસ કહે છે, બસ પ્રભુના નામનું સ્મરણ જીવના પાપ માત્રને નાશ કરનારું છે. માટે જીવે કળવા જેવું એક જ કામ છે, ભગવાનનું ભજન કરો. શ્રીમદ ભાગવત 12મો સ્કંધ 13મો અધ્યાય. લોયાનું છઠ્ઠું વચનામૃત શ્રીજી મહારાજ એમ કહે, ધ્યાન કરતા કરતા જ્યારે વિક્ષેપ થાય, ભક્તિ ભજન કરતા વિક્ષેપ થાય એટલે ખોટા ઘાટ સંકલ્પ થાય, મલિન સંકલ્પો થાય, ત્યારે ઉચ્ચ સ્વરે કરીને, નિર્લજ્જ થઈને, મહારાજના શબ્દો, નિર્લજ્જ થઈને તાળી વગાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. તમે ક્યારેક તો આદત પાડો. તમારા મનમાં ગડમથલો ચાલતી હોય, તમે બહુ ગૂંચવાયેલા હો, કોઈ સાથે વાતો ન કરો, હાથમાં માળા લઈ બેસી જાઓ, અથવા ધૂન કરવા બેસી જાઓ, અથવા ભજન કરવા બેસી જાઓ, ભગવાનની મૂર્તિ આગળ એક બે વખત તો ટ્રાય કરો. લાંબો દોરો અને લાંબી જીભ વધારે ગૂંચવાય. એક તો માણસના પ્રશ્નો વધી રહ્યા હોય, એમાં પછી માણસ બોલ 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 કરે, એવી ગૂંચવણ ઊભી થાય, એવી ગૂંચવણ ઊભી થાય. વહાલા ભક્તો, કરવા જેવું ભગવાનનું ભજન છે. સત્સંગી જીવન 5મું પ્રકરણ 21મો અધ્યાય, એમાં સતાનંદ સ્વામી એમ કહે છે, ક્યારેક કોઈક પાપ થઈ ગયું હોય અથવા મહાપાપ થઈ ગયું હોય, એ પાપે કરીને જીવ અત્યંત બળતો હોય, ત્યારે પરમાત્માના નામનો જપ કરવાથી મહાપાપનું પણ પ્રાયશ્ચિત થાય છે. કોઈ એવું પાપ નથી જે પરમાત્માના નામ કરીને નાશ ન થાય. આ માર્ગ લેતા જ નથી આપણે. આપણા શાસ્ત્રોમાં કેટલી અદ્ભુત બધી વાત છે. મહાભારત શાંતિ પર્વ 196થી લઈ 200 અધ્યાય સુધી ભગવાનના નામ જપનો એટલો મોટો મહિમા લખ્યો છે. સાંભળો એમાં એક વાત. પિતામહ ભીષ્મ યુધિષ્ઠિર મહારાજને કહે છે, હે રાજન, કોઈ કામનાથી કરવામાં આવતો જપ તેની તે તે ઈચ્છાઓ પૂરી કરે છે. પરલોક તો આપણો સુધારશે, આ લોક પણ સુધારશે. રાજકોટના શ્રીમાન સૌજીભાઈ ધોળકિયા એની વિડીયો ક્લિપ મેં સભામાં બતાવી છે, ક્યારેક ઓનલાઈન પણ બતાવીશ તમને.
કોઈ કામનાથી કરવામાં આવતો જપ તેની તેતે ઈચ્છાઓ પૂરી કરે છે, અને નિષ્કામ ભાવથી કરવામાં આવતો જપ એનાથી મોક્ષ મળે છે. લો, ભગવાનનું નામ કરે બધા કામ. પૂજ્યપાદ ગુરુજી પણ કહે ને, તું મારા નામમાં, હું તારા કામમાં, તું તારા કામમાં, તો હું મારા ધામમાં. નબળા વિચારોને કાઢો. આ જગતનો મોટામાં મોટો કુસંગ માણસના મનમાં પડ્યો છે, મોટામાં મોટો કુસંગ. હમણાં બે દિવસ પહેલા અમે સભામાં હતા. આપણે થાય શું, મંદિરમાં આવવું સારી વાત છે, સારી વાત છે, પણ મંદિરમાં આવીએ, એક કામ કરીએ એટલે એમ માની લે આ જગતમાં બધું સારું હું જ છું, મારા સિવાય કોઈ સારો. આપણી સારી ક્રિયા એટલો બધો અહંકાર જન્માવે છે. મંદિરમાં આવતા હોઈએ પણ ભગવાનના દર્શન ન કરીએ તો સારું કહેવાય દાદા? કથા સાંભળવી એ સારી વાત છે. તમારા ઘરમાં કોઈ એવા સભ્ય હશે જે ક્યારેય કથા નહીં સાંભળતા હોય, ને તમે સાંભળતા હશો તો તમને ક્યારેક ક્યારેક એમ પણ થયું આપણે કેટલું બધું કરીએ છીએ. કથા સાંભળવી એ સારી વાત છે, પણ કથા સાંભળ્યા પછી કોઈ પણ વાત યાદ ન રાખીએ સારું કહેવાય? સારું ના કહેવાય. કથા સાંભળે યાદ પણ રાખે સારી વાત છે, યાદ રાખ્યા પછી એમાંની એક પણ વાત જીવનમાં ઉતારે જ નહીં તો એ સારું કહેવાય? એ પણ ખરાબ છે. કથા સાંભળે, સાંભળ્યા પછી યાદ રાખે, યાદ રાખ્યા પછી જીવનમાં ઉતારે, પણ ઉતાર્યા પછી અહંકાર એટલો બધો વધી જાય, એને બીજા સંતો ભક્તો તુચ્છ લાગે, ગૌણ લાગે, તેને જીવનમાં કથા ઉતારી એ સારું કહેવાય? જીવનના દરેક ડગલે પગલે આપણે સાવધાન થવાની વધારે જરૂર છે. સંતોની સભામાં પૂજ્યપાદ ગુરુજીએ એટલી સરસ વાત કરી, માણસ જેટલો ઊંચે ચડે ને એને પવનના સપાટા એટલા વધારે વાગે. તમે પાંચમા માળે રહેતા હો તો પવન થોડો આવે, પણ પચીસમા માળે ચડો તો પવન કેટલો બધો આવે, ઝપાટા બરાબર ના વાગે ને. એમ આપણે જેટલા વધારે સારા કામ કરશું એટલા મોટા વિઘ્નો આવવાના. આપણે વધારે સાવધાન થવું પડશે, વધારે સરળ બનવું પડશે. ઓલવેઝ બી પોલાઇટ. આ ત્રણ બાબત જો ચૂકી જશું ને, ત્રણમાંથી એક પણ બાબત ચૂકી જશું ને તો પ્રશ્ન છે. માટે બીજા કોઈ કોઈ પરમાત્માનું નામ લે છે એની નિંદા ટીકા કરવા કરતાં આપણે આપણને મહારાજ મળ્યા છે, આવી મોટી પ્રાપ્તિ થઈ છે, એ મહારાજનું આપણે કેટલું નામ લીધું એના ઉપર આપણે ધ્યાન આપીએ, અને એવી ભક્તિ કરીએ, એવી ભક્તિ કરીએ આપણા મનના મલિન સ્વભાવો ટળી જાય, અને એકવાર એક ભગવાનનો એકાંતિક ભક્ત તૈયાર થાય ને, એના દર્શને કરીને, એના પ્રસંગે કરીને કેટલા જીવો ઓટોમેટિક એકાંતિક થઈ જાય. પૂજ્યપાદ ગુરુજીની અતિ અદ્ભુત આ વાત, વાણીથી 20% કામ થાય છે, 80% તો વર્તનથી જ થાય છે. આપણે જીવન દિવ્ય બનાવવાની જરૂર છે, અને આપણે આપણી જાતને મહાન માની આખી દુનિયાને હું ભગત બનાવી દઉં આજે ના આજે, આવા ખોટા દંભમાં અને આડંબરમાં જીવતા હોઈએ છીએ. આપણી જેટલી ભક્તિ શ્રેષ્ઠ બનશે, આપણે જેટલા દિવ્ય બનશું એટલા સામેવાળા ઓટોમેટિક દિવ્ય બનવા જ મળશે. આપણો જન્મ આ કામ કરવા થયો છે. આજની સાગરની કથા હરિભક્તોની અંતરની આંખ ઉઘાડી દે એવી કથા છે. સ્વામીએ ખૂબ સરસ ટકોર કરી. આવો આજે તો અતિ અદ્ભુત ઘણી બધી વાતો છે, કેટલી વાત લઉં. જ્યારે શ્રી હરિ નારાયણ ધૂન્ય કરી રહ્યા ત્યારે બહુ સભા કરીને બેઠા, પરસ્પર એકબીજાને પગે લાગ્યા. તે વેળાએ શ્રીહરિ સંતોની સન્મુખ જોઈને બોલ્યા, હવે હું સંતો દુકડ સરોદા વગેરે વાજિંત્ર લઈને ગાન કરો. તે સાંભળીને સંતો વાજિંત્ર લઈને આવ્યા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તે બંનેએ વગાડવા માટે સરોદ લીધા. બ્રહ્માનંદ સ્વામી સરોદ વગાડવાનું મુક્તાનંદ સ્વામી પાસે શીખ્યા હતા. લો, મુક્તાનંદ સ્વામી કેવા સંત છે. પ્રેમાનંદ સ્વામીએ દોકડ વગાડ્યા. દેવાનંદ સ્વામીને ગાન કરવાનું ફાવતું હતું. બીજા સંતો દેવાનંદ સ્વામી પાસે ગાન વિદ્યા શીખ્યા હતા, કારણ કે તેમને પૂર્વનો અભ્યાસ હતો. જ્ઞાનાનંદ મુનિ સિતાર વગાડતા, અને સુંદરી એટલે શરણાઈ જેવું તે નામનું એક વાજિંત્ર તે પણ સરસ વગાડનારા હતા, અને સુખાનંદ સ્વામી મોરચંગ નામનું વાજિંત્ર વગાડતા, સિતારને પણ ઉમંગથી વગાડતા હતા. સંગીતના મર્મગ્ન દેવાનંદ સ્વામી તંબૂર લઈને ગાન કરતા, નિર્વિકારાનંદ મુનિ અને હરિયાનંદ મુનિને તાલ વગાડવામાં મજા આવતી હતી.
તેમાં મુક્તાનંદ સ્વામીએ સહુના પહેલાં હોળીના પદ ગાયા, પછી બ્રહ્માનંદ સ્વામીએ પણ હોળીના પદ ગાયા. બંને સંતોએ પોતપોતાના રચેલા હોળીના પદ ગાયા. તેમના પછી પ્રેમાનંદ સ્વામીએ હોળીના પદ ગાયા, તેમાં જ્ઞાનાનંદ સ્વામીને પણ પછીથી જોડી દીધા. બધા સંતો હોળીના પદ ગાતા હતા. બધે અલૌકિક આનંદ વ્યાપી ગયો હતો. શ્રીહરિ પણ મુનિઓની સાથે તાલ મિલાવીને તેમને અત્યંત ઉત્સાહિત કરી દેતા હતા. જે સમાધિવાળા સંતો હતા તેઓ આ બધું દેખીને ખૂબ રાજી થતા હતા. તેઓ બધા મૂર્તિમાં લીન થઈ ગયા હતા. વચનામૃતમાં મહારાજ એમ કહે, વાજિંત્ર વાગતા હોય, ઉચ્ચ સ્વરે કરીને કીર્તન થતા હોય, અને એમાં જો સ્મૃતિ વિના ગાયું તે ન ગાયું, એના જેવું છે. ભગવાનને સંભાળીને ગાઈએ. સંતો મૂર્તિમાં લીન થઈ ગયા. કોઈને પોતાના શરીરનું ભાન રહ્યું નહીં. મૂર્તિમાં જે પ્રતાપ હતો તેને અંતર્મુખી થઈ તેઓ દેખતા અને અનુભવતા હતા. બધા ભક્તો ધ્યાનથી સાંભળજો હવે. જેનું અંતઃકરણ રૂપે દ્વાર અત્યંત સ્વચ્છ થયું હોય, અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર. મેં હમણાં વાત કરીને સૌથી મોટામાં મોટો કુસંગ ક્યાં પડ્યો છે માણસના મનમાં, સૌથી મોટામાં મોટો કુસંગ એ અંતઃકરણરૂપી દ્વાર દરવાજો. સ્વચ્છ હોય, નિરાવરણ હોય, તેવો જ્યારે અંતર સન્મુખ દ્રષ્ટિ કરે ત્યારે પ્રથમ તો અપાર પ્રકાશ દેખાય. એના અંતરમાં પ્રકાશ ઉજાસ દેખાય. નિંદા ટીકા મારું તારું કરનારા કોઈ માણસને ખબર નથી. અધ્યાત્મ જગતમાં પણ આ નિંદા ટીકાનું વર્ચસ્વને સ્થાન એટલું બધું વધી ગયું હતું, એટલે તો આપણું અધ્યાત્મ ખલાસ થઈ ગયું. કોઈ પણ ભગવાન સુધી પહોંચેલો દિવ્ય આત્મા એ ક્યારેય બીજાની નિંદા ટીકામાં પડે જ નહીં. આજે યાદ કરીશ ભુજના પુરાણી ઘનશ્યામ જીવન સ્વામી, કેવા મહાન સંત. સ્વામીને ભુજમાં ઘણા બધા માણસો પોતપોતાની રીતે હેરાન કરતા હશે, પણ સ્વામીએ એવા જીવો પ્રત્યે પણ કેટલી કરુણા વહાવી. એની દ્રષ્ટિમાં કોઈ દુશ્મન જ નહોતો. પૂજ્ય ધ્યાની સ્વામીજી, જેમની વાત હમણાં થોડા દિવસ પહેલા જ આપણે સભામાં કરી હતી, લોકોએ અપમાન કર્યું. સ્વામી એમ કહેતા હતા, આમાં તો મહારાજ રાજી થાય છે, રાજી થાય છે. આ શ્રીજી મહારાજ કસોટી કરે છે, લોકોના અપમાનમાં મહારાજનો રાજીપો દેખાય, એમને સન્માન દેખાય. આપણા પૂજ્યપાદ ગુરુજી અમેરિકામાં ને દેશમાં કેટલી બી ઘટનાઓ ઘટી. જીવ પ્રાણી માત્રમાં એક નાનો બાળક હોય ત્યાંથી લઈને દરેકને વિશે દિવ્ય ભાવ, એવા મોટા મોટા ભગવાનના ભક્તો, ગ્રહસ્થ ભક્તો, એમાં પણ મેં જોયું. માટેવાળા ભક્તો, આપણે પણ દિવ્ય ભાવની દ્રષ્ટિ ઉઘાડીએ. બસ હરિ કૃપા બીનું દોસની જકેરા, દેખે મે ન આવે કો ઉવેરા. સાગરમાં ભગવાનની કૃપા થાય ત્યારે શું થાય એની વાત આવે છે. હરિ કૃપા બીનું દોસની જકેરા, દુનિયામાં સેલ્લામાં સેલ્લું કામ કયું? ચાલો બોલો, દુનિયામાં સેલ્લામાં સેલ્લું કામ કયું? બીજાની ભૂલ શોધવી. તે અભણને, અજ્ઞાનીને પણ તમે સોંપો ને તો ભણેલા ભલભલા જ્ઞાનીઓની ભૂલ શોધી કાઢશે. સેલ્લામાં સેલ્લું કામ બીજાની ભૂલ શોધવી એ છે, અને અઘરામાં અઘરું કામ પોતાની ભૂલ શોધવી એ છે. જોનારો બધું જુએ છે, પોતે પોતાને નથી જોતો, તે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, ઘેલામાં અતિશય ઘેલો, મૂર્ખમાં અતિશય મૂર્ખ, નીચમાં અતિશય નીચ. માટે આપણું અંતર કેટલું નિર્મળ થયું છે. વચનામૃત પ્રથમનું 38મું, મહારાજ એમ કહે, બુદ્ધિશાળી વાણીઓ જેમ નામું રાખે ને એમ ભગવાનનો ભક્ત નામું રાખે. ક્યારે નામું માંડ્યું, ક્યારે હિસાબ કર્યો, ક્યારે અંતર સામે નજર કરી. હરિ કૃપા બેનું દોસની જકેરા, દેખે મે ન આવત કો વેરા, નિજ કો દોષ
દેખાત હે જાકો હરિ કી કૃપા સમજના તાકો હરિ કી કૃપા સમજના તાકો ભગવાનની કૃપા થઈને એને જ પોતાના દોષ દેખાય, એને જ પોતાની ભૂલ દેખાય, એને જ પોતાની ભૂલ પકડાય. ભૂલ પકડાય તો સુધારે, સુધારે તો સફળ થાય, સુખી થાય, શાંતિ મળે. ન સુધારે તો દુઃખી થાય. ભૂલ કરે એ ભોગવે. ભગવાનના પિતા દશરથ હતા, એણે ભૂલ કરી, એને ભોગવવી પડી. ભગવાનના પત્ની માતા સીતા હતી, એને ભોગવવી પડી. ભગવાનના દીકરાઓ યાદવો હતા, એમને ભોગવવી પડી. ભૂલ કરે તે ભોગવશે. માટે ભૂલમાંથી બચવું હોય ને તો બસ ભગવાનને રોજ પ્રાર્થના કરો, પ્રભુ મુને થાજે એવો અનુકૂળ, દોષ બીજાને દેતા પહેલા સુજે મુને મારી ભૂલ. એટલી અદ્ભુત આ વાત છે. ભુજમાં કીર્તન ભક્તિ ચાલે છે, સમાધિવાળા સંતો હતા એ કીર્તન ભક્તિ દ્વારા સમાધિ સુધી પહોંચી ગયા, અંતરમાં અપાર આનંદ લેવા લાગ્યા, મૂર્તિનું મહાસુખ માણવા લાગ્યા. એ વાત છે. તમારે ને મારે મહાસુખ માણવું છે, અંતરમાં અપાર આનંદ લેવો છે, તો આ રસ્તે ચાલીએ. આમ અંતરવૃત્તિથી મૂર્તિનો અને જીવનો તે પ્રકાશ દેખાવા લાગે છે. અને જ્યારે પ્રકાશ દેખાય ત્યારે પાંચ ભૂતના ગાઢ અંધકારરૂપ આવરણ તેનો નાશ થાય છે. જેમ આ ભૌતિક શરીરમાં રહેલો જીવ શરીરમાં તદાકાર અને એકરસ થઈ ગયો હોય, તેમ જ તે સમયે મૂર્તિમાં પણ મૂર્તિ આકારે થઈને જીવ એકરસ થઈ જાય છે. લો હવે જીવ શું છે અને આને આ દેહ કરીને જીવ મૂર્તિરૂપ થઈ જાય છે. જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ અવસ્થાઓમાં જીવ સહેજે જ એકરૂપ થઈને વર્તતો હોય છે. હવે જીવ એટલે શું, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા એટલે શું, આ બધી વાતો સ્થૂળ સૂક્ષ્મને કારણ એટલે શું, ક્યાંક કોઈને ખબર છે? આમ તો જો કે આજે એક પ્રેઝન્ટેશન મારે લેવું હતું સભામાં, તમને સમજાવવા માટે થોડી સ્લાઇડ આજે લઈએ. વિશેષ આપણે શાંતિથી સાંભળવા જેવી, સમજવા જેવી, મહારાજને વાલા થવા માટેની ચાવીરૂપ આ વાત આપણે આવતીકાલે જોશું. પહેલી સ્લાઇડ તમે જુઓ. પહેલાં તો આખી દુનિયા સ્વીકારે છે અત્યારે શ્રીજી મહારાજનો પાયાનો સિદ્ધાંત હતો. કયો? પાંચ તત્વ અનાદિ છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. ભૌતિક સાયન્સ પણ હવે માને છે કે બે વસ્તુ તો છે, એક જડ અને એક ચેતન. ચેતન એટલે જે એનિમેશન છે, જેમાં એનિમેટ થાય છે જેવા, એ ચેતન તત્વ અને બીજું જડ તત્વ. ચેતન એટલે જીવ. જીવના ત્રણ ભેદ છે, તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો. આ બેઝિક ઇન્ફોર્મેશન આપણા આત્માને સમજવા માટે આપણે તૈયારી કરીએ છીએ. આત્મા એટલે શું એ સમજવા માટે આપણે આગળ વધીએ છીએ. પછી મોક્ષ શું, કલ્યાણ શું, એ સ્લાઇડ દ્વારા સમજશું. આજે મોટા ભાગના લોકોને ખબર નથી આત્મા એટલે શું. દેહરૂપ થઈને જીવે છે, કુસંગને સત્સંગ માનીને સત્સંગ કરે છે, નિંદા ટીકાને નિષ્ઠાનું રૂપ આપી દે છે, દાન ધર્માદો કર્યો એટલે એકાંતિક ને પરમ એકાંતિક થઈ ગયા આવું માની લે છે. આવી રીતે મન મેળે માનેલો સત્સંગ કલ્યાણ નથી કરતો. સાંભળો, પહેલી વાત, આપણે આત્મા છે, આઈ એમ સોલ. સોલ્સ આર ગ્રુપ ઇન થ્રી કેટેગરીઝ. આ યુવાન ભક્તોને સમજાવવા માટે આપણા શિકાગોના યોગેશ ભગત સાથે રહી સંતોએ આ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે. યોગેશ ભગતને પણ આજે હૃદયથી યાદ કરું. ભગત પાસે અમુક એવી ઊંચી સમજણની વાતો છે. આત્મા એની ત્રણ કેટેગરી છે. એક જીવદશા, બીજી ઈશ્વર કોટી અને ત્રીજી બ્રહ્મ કોટી. જે મહારાજે પાંચ ભેદ ગણાવ્યા એમાંના ત્રણ ભેદ એ ચેતન તત્વને લગતા ભેદો છે. ચોથો ભેદ માયા એટલે જડ તત્વ અને પાંચમો સર્વોપરિ તત્વ એટલે પરબ્રહ્મ તત્વ. હવે પરબ્રહ્મ તત્વ અને માયા તત્વ એ બે આપણે બાકી રાખીએ. બાકીના ત્રણ તત્વ એટલે કે જીવ, ઈશ્વર અને બ્રહ્મ, એમાં પણ જે આત્મા છે એ અંડર ધ બોન્ડેજ ઓફ માયા, માયાના બંધનમાં છે. ઈશ્વર છે, ડેમીગોડ છે, બરાબર. એ લોકો
માયાના બંધનમાં નથી પણ માયાની સાથે જોડાયેલા છે. નોટ અંડર ધ બોન્ડેજ ઓફ માયા બટ નોટ ફ્રી ફ્રોમ ધ માયા. અને બ્રહ્મ છે એટલે કે અક્ષરધામના મુક્ત કેટેગરીના જે જીવો છે તે બધા ફ્રી ફ્રોમ ધ માયા એટલે માયાથી પર છે. પરમાત્મા સુધી પહોંચવાનું સૌથી મોટું વ્યવધાન આવરણ હોય તો માયા છે. આ માયા હટી જાય તો આત્મા પરમાત્મા સુધી પહોંચી જાય, મહાસુખને માણે, અંતરમાં આનંદ 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 આઠે પહોર. દુનિયાનું ગમે તેવું દુઃખ આવે, યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતોન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. હેવિંગ વિચ હી ડઝન્ટ બી સેકન્ડ બાય હેવીએસ્ટ ઓફ ધ સોરોજ. દુનિયાનું આખી દુનિયાનું દુઃખ આવી પડે ને, દુઃખના ડુંગર તોળાવા લાગે ને, તો પણ એ રંચ માત્ર વિચલિત ન થાય. રંચ માત્ર કોણ? જે પરમાત્માના સુખ સુધી આત્મા પહોંચી ગયો હોય ને તે આત્મા. હવે વી આર સોલ્સ, નોટ ઈશ્વર, નોટ બ્રહ્મ. અવર ગોલ ઇઝ ટુ મૂવ ઇન ટુ કેટેગરી ઓફ બ્રહ્મ. હવે આપણે જીવ છીએ, ઈશ્વર કોટીમાં નથી જવું. આપણે બ્રહ્મ એટલે અક્ષર મુક્ત સુધી પહોંચવું છે. એ મુક્ત દશા છે, પણ પહોંચતા શું આવરણ છે, વચ્ચે નડે છે આપણને, કેવી રીતે ત્યાં સુધી પહોંચાય, અને ઘણીવાર ભૂલ થાય તો ઈશ્વર સુધી પહોંચી જવાય, એના માટે બીજી સ્લાઇડ. હુ એમ આઈ, આપણે કોણ છીએ? આપણા શરીરની અંદર ખરેખર સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને કારણ શરીરની અંદર આત્મા બેઠો છે. હવે કારણ શરીરને આત્મા એટલા બધા એકરસ થઈ ગયા છે, એને લીધે અજ્ઞાન જન્મ્યું છે, એટલે મેં માની લીધું કે આ દેહ તે જ મારું સ્વરૂપ. આપણે દેહ એ સ્વરૂપ નથી. જેવી રીતે કુંતાજી, એમને ત્યાં સૂર્ય થકી પુત્ર થયો, એનું નામ કર્ણ, પણ બાળક જન્મતાની સાથે એને પેટીમાં મૂકીને કુંતાજીએ ત્યાગ કરી દીધો. એ બાળકને ખબર નહોતી મારી માં કોણ છે. એક સુત જ્ઞાતિના વ્યક્તિને ઉછેરી મોટો કર્યો. કર્ણને કાયમ માટે એમ જ હતું, હું સુત પુત્ર છું. પોતાની જાત માટેનું એને બહુ દુઃખ હતું કે ભગવાને મને આવો પરાક્રમી બનાવ્યો, પણ આવી ઉતરતી જાતિમાં જન્મ આપ્યો. પોતાને સુત પુત્ર માનતા હતા, પણ જ્યારે એને ખબર પડી કે હું સુત પુત્ર નહીં, હું તો કુંતાજીનો દીકરો છું. કોંતે પાર્થ ધનુર્ધર અર્જુન એનો મોટો ભાઈ છું, ત્યારે એને કેટલું ગૌરવ થયું છે. દાદા, આપણે બધા આત્મા છીએ, આપણે બધા બ્રહ્મ છીએ, આપણે બધા અક્ષર છીએ જ, થશું નહીં છીએ અત્યારે, પણ અજ્ઞાન એટલું બધું આપણા મનમાં પેસી ગયું છે ને, અજ્ઞાન એટલું ઘાટું થઈ ગયું છે ને, એટલું બધું ઘાટું થઈ ગયું છે ને, કે આપણે અજ્ઞાને કરીને માની લીધું છે આ દેહ તે જ હું. સિંહનું બચ્ચું છૂટું પડી ગયું, ઘેટા જોડે મળી ગયું, એને માની લીધું હું તો કોણ છું, ઘેટું છું. ભરવાડની ઘેટાની ઝોકમાં સિંહનું બચ્ચું, ઘેટાની જેમ ફરે, ઘેટાની જેમ હરે, ઘેટાની જેમ રખડ્યા કરે, બોલો. આ ચારે બાજુ માયાના ઘેટાઓ ફરે છે ને, એની વચ્ચે આપણે આવ્યા ને, કરોડો જન્મથી ફરીએ છીએ ને, એટલે આ જગતના ઘેટાઓને જોઈ આત્મારૂપ એવા આપણે બધા પણ આપણી જાતને બસ માયારૂપ, માયિક અને મિથ્યા માનવા લાગ્યા છીએ. હુ એમ આઈ, પહેલાં તો આપણે કોણ છીએ. હવે કારણ શરીર અને આત્મા બંને એકરસ થઈ ગયા છે. ત્યાર પછીની સ્લાઇડ, આપણા શરીરમાં સ્થૂળ શરીર તમે જોઈ શકો છો, આની અંદર ગ્રોસ બોડી, સટલ બોડી અને આત્મા છે. આત્માની સાથે કારણ શરીર ઓટોમેટિક સમજી લેવાનું, એકરસ થયું છે એટલા માટે. ત્યાર પછીની સ્લાઇડ બહુ સમજવા જેવી, વાસના ટળી નથી તો. હવે વાસના ટળી હોય તો અને વાસના ટળી નથી તો શું થાય? ત્રણ શરીર બધામાં પડ્યા જ છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ જોડે જ ચાલે છે. આત્મા જે છે તો દેખાતો જ નથી. તેમ છતાં બન્યું છે શું કે જો વાસના ટળી નથી તો દેહનો અંત આવે ત્યારે કારણ શરીર
એટલે કે વાસના અને સંચિત કર્મ એટલે પૂર્વજન્મના અનંત જન્મના કર્મ ભેગા થયા છે તે બધાને ધ્યાનમાં લઈને ભગવાન એને નવો દેહ આપે છે. એટલે એક દેહ છોડી બીજા દેહમાં જાય છે. પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ, આ સંસારનું ચક્ર ચાલ્યા જ કરે છે. જો વાસના નથી ટળી તો જન્મ મરણ, મરણ જન્મ, જન્મ મરણ, મરણ જન્મ, આ ચક્ર ચાલ્યા જ કરવાનું. પણ એકાંતિક સત્પુરુષના સંગે કરીને ભગવાનની કહેલી નાની મોટી તમામ આજ્ઞા પાળીને ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ કરી એકાંતિક ભાવ પામીને જે અંતરને, અંતરમાં પડેલી તમામ મલિન વાસનાઓને કાઢી નાખે છે, આમાં વાત આવીને અંતરદ્વારને એકદમ નિર્મળ ચોખ્ખું કરી નાખે, અંતરમાં પ્રકાશ પથરાવા લાગે, ચૈતન્ય આત્માનો દિવ્ય પ્રકાશમાં પરમાત્માની ઝાંખી કરતો હોય, આવો બ્રહ્મરૂપ બની ગયો હોય, જેની વાસના ટળી ગઈ છે, ઇફ નો મોર કોઝલ બોડી, એટલે કે કારણ શરીર ટળી ગયું છે, વાસના ટળી ગઈ, તો શું થાય? વાસના ટળી ગઈ છે તો પછી એનું મૃત્યુ થયું, એ મૃત્યુ નથી, સ્થૂળ સૂક્ષ્મને કારણ શરીર એનાથી કાયમને માટે એ મુક્ત થઈ અને ભગવાનના ધામને પામે છે. હવે વાસના ટળી ગઈ છે તો શું થાય? નથી ટળી તો પછી માણસના દેહમાંથી પશુ પંખી માણસ બધા દેહમાં ભટક્યા જ કરે, જન્મ મરણના ચક્રમાં ભટક્યા જ કરે. પણ નથી ટળી તો ત્રણ શરીરથી મુક્ત થાય, એ વાત પાક્કી. પણ ક્યાં જાય, કેવી રીતે જાય, એના પછીની સ્લાઇડ. વાસના ટળી ગઈ તો આત્મા, એની પાસે બે કેટેગરી છે. હવે વાસના 100% જો ટળી ગઈ છે તો એ મુક્ત દશાને પામે છે. પણ કંઈક શુભ વાસના જો પડી છે, અશુભ વાસના માત્ર ટળી ગઈ છે, ઈશ્વર કોટીને પામે છે. સાંભળો, તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો, જીવ, ત્યાર પછી ઈશ્વર, ત્યાર પછી બ્રહ્મ, આ ત્રણેય કેટેગરી આત્માની જ છે. માયાના આવરણમાં બંધાયેલો છે એને જીવ કહીએ છીએ. ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય બધા સાધનને સિદ્ધ કરી પણ સકામ ભક્તિ કરતો હોય, કામનાએ સહિત ભક્તિ કરતો હોય, શુભ સંકલ્પ શુભ વાસના રાખીને ભક્તિ કરતો હોય તો પછી એની ઉર્ધ્વગતિ થાય છે, ઇવોલ્યુશન થાય છે. પણ ક્યાં સુધી થાય છે? ઈશ્વર કોટી સુધી પહોંચે. બ્રહ્માંડના નિયામક જે દેવતાઓ છે ને, એ ઈશ્વર કોટી સુધી પહોંચે, મહાસુખને પામે, વૈભવ વિલાસ જાહો જલાલી આ બધું એને મળે. દેવતા નહીં, હા, ઈશ્વર કોટી, એટલે વૈરાટ નારાયણ છે, પ્રધાન પુરુષ છે, આવી કોટી સુધી પહોંચે. કારણ કે એની ઉપાસના કરી છે, ભક્તિ કરી છે, ધર્મ પાળ્યો છે. પણ તેમ છતાં માયાને આધીન છે, માયાથી બહાર નથી જતો. માયાને આધીન હોવાથી થાય છે શું કે જ્યારે ત્યારે સુખ દુઃખ એના જીવનમાં રહે છે. પણ નિષ્કામ ભક્તિ કરે છે, કેવળ પરમાત્માને રાજી કરવા ભક્તિ કરે છે, અશુભ સંકલ્પનો તો ત્યાગ કરે, શુભ સંકલ્પનો પણ ત્યાગ કરી દે. અશુભ વાસનાને તો છોડી દે, શુભ વાસનાને પણ છોડી દે. જાજા જીવને સત્સંગ કરાવી દેવો છે, આ કઈ વાસના કહેવાય? શુભ વાસના. જાજા મંદિરો કરી નાખવા છે, આ કઈ કહેવાય દાદા? શુભ વાસના. મોટા મોટા ઉત્સવ સમયા કરી નાખવા છે, આ શું કહેવાય? શુભ વાસના. દુનિયામાં સ્વામિનારાયણનો ડંકો મારી દેવો છે, આ શું કહેવાય? શુભ વાસના. અશુભ વાસના દુઃખ આપે એમ શુભ વાસના પણ દુઃખ આપે, આ બધા શાસ્ત્રનો સિદ્ધાંત છે. કરોડોમાં કોઈકને સમજાય એવી આ બધી વાતો છે, પણ સાગરમાં આવી છે એટલે કરીએ છીએ. તમે બધા ભક્તો સમજી શકો એવા છો, તમને વંદન કરવાનું મન થાય, સમજવા પ્રયત્ન કરજો વાલા ભક્તો. આ અશુભ વાસના ની સાથે શુભ વાસનાનો પણ જ્યારે ત્યાગ કરે, પૂર્ણ નિષ્કામ થઈને પ્રભુની ભક્તિ કરે, એક કેવળ ભગવાનની મૂર્તિને જ, ભગવાનને જ લક્ષ્યમાં રાખીને ભક્તિ કરતો હોય તો એ પછી ક્યાં જાય? પરબ્રહ્મને પામે, એટલે કે માયાથી પર થાય, એટલે કે પોતે બ્રહ્મ બની જાય. ભગવાન બ્રહ્મ છે એટલે પોતાના યોગમાં આવેલા જીવને પણ બ્રહ્મ એટલે ભગવાન પોતે પોતા જેવો બનાવી દે છે. આટલું મોટું સુખ, આટલો મોટો આનંદ, આટલી મોટી પ્રાપ્તિ, આટલો મોટો લાભ નિષ્કામ ભક્તિનો છે. આપણે તો સત્સંગમાં કુસંગ ચૂથ્યા કરીએ છીએ, ગંદા કપડાને ગંદા પાણીમાં ધોઈએ છીએ,
શું દશા થશે વિચાર તો કરો. હજી ઘણી બધી સ્લાઇડો સમજવા જેવી છે, સાગરની આ વાત પણ થોડી વિચારવા જેવી છે. તમે બધા ભક્તો મંતવ્ય જરૂર લખજો, તમારું મંતવ્ય વાંચી તમે કેવું સમજો છો, કેટલું સમજો છો એ વાંચી મને પણ આનંદ થાય. અને આ થોડી સ્લાઇડો અને આ વાત આપણે આવતીકાલે વિશેષ સમજીશું. માટે બધા ઝઘડામાંથી બહાર નીકળી એક જ લક્ષ્ય બાંધી દઈએ, બસ મારે મારા આત્માને પૂર્ણ શુદ્ધ કરી ભગવાન શ્રીહરિ રાજી થાય એવો બનાવી એના મોટા એકાંતિક સત્પુરુષના સમાગમે કરીને આને આ દેહને છેલ્લો જન્મ કરી અને મહારાજને પામી લેવા છે. કંઈક નિર્ધાર કરી લઈએ, અને જો આવો નિર્ધાર કર્યો હશે ને તો એમાં ભગવાન ભળશે, 100% ભળશે. આપણી મહેનત ભલે 25% હશે ને 75% ગ્રેસ માર્ક એ આપશે, પણ એકવાર નિર્ધાર તો કરીએ, એકવાર કમર તો કસીએ, આ સંકલ્પ એકવાર તો કરીએ. અદ્ભુત સાગરની આ વાત છે, આપણે વિશેષ આવતીકાલે સમજીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.